नमस्ते मित्रों, तोपते वावाजोडू छे ते गुजरातनी अंदर क्या जिलामां क्यारे ताटकशे तेमज क्या जिलानी अंदर केटलो पवन फूंकाशे तेनी माहिती गुजरातना नक्शा द्वारा आजना विडियोमां तमने आपीशुं। तो आ तमाम माहिती माटे विडियो ने खास अंत सुधी जरूर जोजो। मित्रों, क्या जिलामां केटला पवन साथे फूंकाशे ते पहेला जोई लई आ वावाजोडा विशेनी थोड़ीक बीजी माहिती। तोपते वावाजोडू आजे रात्रे दीव नजीक ताटकवानी शक्यता छे। 150 થી 185 કિમીની તોફાનની ઝડપથી આવનારું ચક્રવાત છે, તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા છે તેને ધમરોળશે। આ વાવાઝોડું ગુજરાતના કુલ 15 જિલ્લાને અસર પહોંચાડશે। આ વાવાઝોડા સાથે વરસાદથી પણ ગુજરાત છે તે તરબતર થશે। એનડીઆરએફની 45 ટીમ 20 જિલ્લામાં સ્ટેન્ડ ટુ પોઝિશનની અંદર હાલમાં રાખવામાં આવી છે। એ સિવાય બીજી 15 જેટલી એનડીઆરએફની ટીમ છે તે રિઝર્વ પણ રાખવામાં આવેલી છે। કુલ 1.50 લાખ લોકો એટલે કે 1.5 લાખ લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવેલ છે। હવે જોઈએ કયા જિલ્લામાં ક્યારે તાટકશે અને શું ઝડપ સાથે તાટકશે તેની માહિતી આપણે મેળવી। મિત્રો, આ ચાર જિલ્લા જે પોરબંદર, જૂનાગઢ, સોમનાથ, અમરેલી, આ ચાર જિલ્લાની અંદર 100 થી લઈ 135ની સ્પીડની અંદર પવન ફૂંકાશે અને આ ચાર જિલ્લાની અંદર સૌથી પહેલા એટલે 18મી મે વહેલી સવારે આ જિલ્લાની અંદર વાવાઝોડું છે 100 થી લઈ 135ની સ્પીડે ત્રાટકશે। 100 થી લઈ 135ની સ્પીડ સુધી પવન જોરદાર છે તે ફૂંકાશે। હવે 90 થી લઈ 120ની સ્પીડ જોઈએ તો દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ અને મોરબી આ ચાર જિલ્લાની અંદર 90 થી લઈ 120ની સ્પીડ સુધી પવન ફૂંકાઈ શકે છે। હવે જોઈએ તો 100 થી લઈ 135ની સ્પીડ છે તે પોરબંદર અને જૂનાગઢની અંદર ફૂંકાઈ શકે છે। મિત્રો, આમ વાત કરી તો દક્ષિણ અમદાવાદ સુધીનો બધો વિસ્તાર જે મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ, દ્વારકા આ જિલ્લાની અંદર સૌથી વધુ આ વાવાઝોડું અસર કરશે અને 18મી વહેલી સવારે દીવથી આ વાવાઝોડું એન્ટ્રી કરશે। અમરેલી, બોટાદ, સુરેન્દ્ર આ રૂટની અંદર વાવાઝોડું છે તે આગળ વધશે, તો ખાસ ગુજરાતના 15 જિલ્લા છે તેને વધુ અસર પહોંચાડશે વાવાઝોડું।